हेलो दोस्तों, वेलकम टू रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा राखू छू तमे बधाय मजा मासो, मस्त छो। तो जो कि एक सरस मजाना समाचार है कि GACCL प्लांट अटेन्डेंट नी डिप्लोमा इलेक्ट्रिकल ने मिकेनिकल माटेनी एक्जाम नी डेट आवी गई है, बराबर। अने तमने बधाने आइडिया है कि भाई GACCL ज्यारे एक्जाम डेट बहार पड़े त्यारे 10 दिवस पहला ज आपणने जाण करे छे, बराबर। एटले आजे 9 तारीखे तमने बधाने मेसेज आवी गयो छे भाई GACCL ना एडमिट कार्ड डाउनलॉड थवाना स्टार्ट थई गया छे, बराबर। अने बधाय पोतपोतना एडमिट कार्ड डाउनलॉड करी लीधा छे, बराबर। હવે 10 દિવસમાં કઈ રીતે તૈયારી કરવી એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું, બરાબર। ઘણા બધા લોકો કહેતા હતા કે સર ક્યારે એક્ઝામ આવશે, ક્યારે એક્ઝામ આવશે, ત્યારે હું હંમેશા એક જ વસ્તુ કહેતો કે ભાઈ પહેલેથી પ્રિપેરેશન રાખશો, એક્ઝામ કાલે આવે કે 3 મહિના પછી આવે, ગમે ત્યારે આવે, આપણી પ્રિપેરેશન વ્યવસ્થિત રીતે હોવી જોઈએ, બરાબર। એટલે અહીંયા એક ખાસ વસ્તુ તમારે જોવાની છે, જો તમારી પ્રિપેરેશન તમે પહેલેથી કરેલી હશે, વ્યવસ્થિત ચાલુ કરી દીધી હોય, કદાચ તમે 3 જાન્યુઆરીથી એ ચાલુ કરી દીધી હોય તો એ તમને કાંઈ વાંધો નહીં આવ્યો હોય, અને આની પહેલાંય તમે પહેલાં જો એક્ઝામ આપેલી હોય, બરાબર, તો એમાંય કંઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી। ભાઈ તમે જે તૈયારી એક કરેલી છે એને તમારે રિવિઝન કરવાનું છે, રિવિઝન કરીને વ્યવસ્થિત રીતે તમારે આગળ વધવાનું છે, ઓકે। એટલે કાંઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી, ચિંતા એ લોકોએ કરવાની છે જે લોકોએ તૈયારી નથી કરી, બરાબર। હવે ખાસ તમારે 10 દિવસમાં કઈ રીતના રિવિઝન કરવાનું છે, કઈ રીતના વાંચવાનું છે એ વિષય ઉપર આપણે અહીંયા ચર્ચા કરતા જશું, બરાબર। તો કે આજે સૌથી પહેલાં પાછી આમાં આજે વખતે ચર્ચા કરશું, નોન ટેકનિકલથી શરૂઆત કરશું, બરાબર। નોન ટેકનિકલની અંદરથી આપણે શરૂઆત કરશું કે ભાઈ જ્યાંથી અત્યારે હવે જો કદાચ પેપર અઘરા નીકળે છે તો આપણે ક્યાંથી માર્ક વધારે કવર કરી શકીએ, તો એટલે સૌથી પહેલાં આપણે પાર્ટ છે નોન ટેકનિકલ પાર્ટથી શરૂઆત કરશું, બરાબર। તો કે નોન ટેકનિકલની અંદર નોન ટેક, બરાબર, એમાં તમારે 40 માર્કનું નોન ટેકનિકલ પૂછાય છે, 40 માર્ક્સનું નોન ટેકનિકલ પૂછાય છે, બરાબર। હવે 40 માર્કના નોન ટેકનિકલની અંદર ગુજરાતી વ્યાકરણ પહેલા નંબરનો ટોપિક છે, ગુજરાતી વ્યાકરણ, બરાબર, 10 માર્કનું પૂછાય છે, 10 માર્ક્સ, ઓકે। હવે ગુજરાતી વ્યાકરણ છે એ 10 માર્કનું પૂછાય છે, બરાબર। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવાય છે જે લોકો તલાટીની તૈયારી કરે છે અથવા બિન સચિવાલય તલાટી જુનિયર ક્લાર્કની કોઈ ને કોઈ એક્ઝામ તૈયારી કરતા હોય તો એ લોકો માટે ગુજરાતી વ્યાકરણ સાવ સહેલું છે। એ ઉપરાંત જો કોઈ પણ આપણો ગુજરાતનો વિદ્યાર્થી મિત્ર હોય ને તો એ 6-7 માર્ક તો આરામથી લઈ આવી શકે, બરાબર। 8-9 માર્ક તો છે ને પેપર સહેલું હોય છે ગુજરાતી વ્યાકરણનું, તો આની અંદર તમારે સૌથી પહેલાં અત્યારે 10 દિવસની અંદર તમે જુઓ ને તો ખાલી રોજની 1 કલાક આપો ને, 1 કલાક એટલે તમારે 10 કલાક ગણતરી કરો તો તમારું ગુજરાતી વ્યાકરણમાં 10માંથી 8 માર્ક સુધી તમે કવર કરી શકો છો, બરાબર। એમાં શું કરવાનું સૌથી પહેલાં, તો કે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે 1 શબ્દ, કહેવતો તળપદા શબ્દ, આ બધું પ્રિપેર કરવાનું છે, બરાબર। નિપાત, સમાસ, અલંકાર, સંધિ છોડો, સંધિ જોડો, આટલું કરીને જાઓ ને એટલે વાંધો ન આવે। કદાચ તમને છંદમાં પ્રોબ્લેમ પડતી હોય તો છંદ છે તો છંદ તમે મૂકી દો, બાકી બીજા બધા તમે ટોપિકને છે ને વ્યવસ્થિત કરો, જે વાંચવાના ટોપિક છે, બરાબર। ગુજરાતી વાંચવાના સમાનાર્થી વિરુદ્ધાર્થી વાંચવામાં તો કંઈ પ્રોબ્લેમ નથી, આની પહેલાં મેં એક શોર્ટ બનાવેલો હતો ભાઈ ડેલીનું કંઈક ટાર્ગેટ બનાવીને કરો, પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં કીધું હતું, તો એવી જ રીતના તમારે અત્યારે 10 દિવસ તમારે વ્યવસ્થિત રીતે ગુજરાતી વ્યાકરણને તમારે ટાઈમ આપવાનો છે, બરાબર। તો 10માંથી 8 માર્ક તમને કવર કરી શકે છે, લખવું હોય તો લખી લેજો, સમાનાર્થી વિરુદ્ધાર્થી, ત્યાર પછી કહેવતો તળપદા શબ્દ, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, બરાબર। ત્યાર પછી આપણે અનેકાર્થીઓ આવે છે, અનેકાર્થી છે એ બધાય, નિપાત, સમાસ, અલંકાર, આટલા ટોપિકને વ્યવસ્થિત રીતે કરો, ક્રુદન છે, વિભક્તિ છે, જે સહેલા સહેલા ટોપિક છે ને તરત તમે ઓછા ટાઈમમાં કવર કરી શકો ને એવા બધા ટોપિકને પહેલાં પ્રિપેર કરી લ્યો તો ગુજરાતીમાંથી તમે 7-8 માર્ક સુધી કવર કરી લેશો, બરાબર। એટલે ગુજરાતીનું એક ટેન્શન ગયું પહેલા નંબરનું, હવે એના પછી આપણે બીજા નંબરમાં આવીએ, તો કે અંગ્રેજી ગ્રામર એટલે કે ઇંગ્લિશ, એ 10 માર્કનું પૂછાય છે, બરાબર। 10 માર્ક્સનું પૂછાય છે ઇંગ્લિશ ગ્રામર, એ 10 માર્ક્સનું પૂછાય છે, કેટલાય બધા લોકોને, જો જે લોકોએ તૈયારી કરી હોય એને વાંધો નથી, જેટલાય બધા લોકોને ઇંગ્લિશ નથી આવડતું, કેટલા એમ જ મેસેજ, સર ઇંગ્લિશ હાવ નથી આવડતું, તો દોસ્ત અત્યારે ખાલી તમે આર્ટિકલ્સ 1 દિવસમાં આવડી જાય, એન ધો આપણે આટલા વર્ષોથી ભણીએ છીએ, આર્ટિકલ્સની 1 થી 2 ખાલી જગ્યા હોય છે, તમે પેપર પ્રિવિયસ ઇયર પેપર જોઈ લ્યો, બરાબર, 1 થી 2 ખાલી જગ્યા હોય છે, એટલે આર્ટિકલ્સ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો, પ્રિપોઝિશન, બરાબર, ઓન છે, એબવ છે, બિલો છે, સિન્સ છે, બરાબર, ઓફ છે, તો આ બધી જે પ્રિપોઝિશન છે પ્રિપોઝિશનને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો, કન્જક્શન છે, કન્જક્શન પ્રિપેર કરો વ્યવસ્થિત રીતે, બરાબર। આ 3 મેઇન ટોપિક છે જેમાંથી દર વખતે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। તમને કદાચ કાર ન આવડતા હોય તો હવે કાર શીખવા ન જવાય તમારે, પણ એની જગ્યાએ તમે આવા જે ટોપિક એવા છે કે જે ટોપિકમાંથી તમે 5-6 માર્ક કવર કરી શકો છો એવા કરો, સિંગ્યુલર પ્યુલર છે, બરાબર, ત્યાર પછી મસ્ક્યુલિન ફેમિનિન છે, એ બધા એવા એવા ટોપિક છે જે વાંચીને તૈયાર કરી શકાય છે, તો એવા ટોપિક તૈયાર કરો,
માનો કે તમે વોકેબ્યુલરીની અંદર ન જઈ શકો પણ સ્પેલિંગ્સ તો થઈ શકે. સ્પેલિંગની સ્પેલિંગનો ક્વેશ્ચન પૂછાઈ જાય કે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે, તો આવા 10 દિવસની અંદર તમે અમુક અમુક અઘરા અઘરા સ્પેલિંગ તમે તૈયાર કરી લો તોય તમને પ્રોબ્લેમ ન આવે. તો તમારે હવે જો તૈયારી કરી હોય પહેલેથી તો વાંધો નથી, જો તૈયારી ન કરી હોય તો એ વિદ્યાર્થીએ 10 દિવસમાં હું 5-6 માર્ક 6 માર્કથી બની શકે 7-8 પૂછી શકો તો વધારેમાં સારામાં સારું, તો 5-6 માર્ક કઈ રીતના ખેંચું ને એ તમારે ઇંગ્લિશ ગ્રામરની અંદર કરવાનું છે. બરાબર, એટલે ઇંગ્લિશ ગ્રામરની અંદર 6 માર્ક જેટલું તમારેથી ખેંચાઈ જાય. બરાબર, સેમ એઝ ઇટ ઇઝ એજ કહું છું, ડેઇલીની 1-1 કલાક આપો એટલે ઇંગ્લિશ ગ્રામરની 10 કલાક થઈ, વધારે આપી શકો તોય વધારે કાંઈ વાંધો નથી. આ રીતના તમે વ્યવસ્થિત રીતે જશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, એટલે સેમ એઝ ઇટ ઇઝ ગુજરાતીમાં 10 માર્કનું, ઇંગ્લિશ 10 માર્કનું, 1 કલાક ગુજરાતી કરો, 1 કલાક ઇંગ્લિશ કરો. ત્યાર પછી ત્રીજા નંબરનું છે કોમ્પ્યુટર. બરાબર, કોમ્પ્યુટર છે એ 10 માર્ક્સનું પૂછાય છે તમારે. 10 માર્ક્સના કોમ્પ્યુટરની અંદર, કોમ્પ્યુટર તમે પ્રીવિયસ ઇયર પેપર જોવો તો થોડુંક અઘરું પૂછાય છે, પણ એની અંદર તમે જુઓ તો પણ અમુક સેલા ક્વેશ્ચન પણ હોય છે. તો આની અંદર જો અઘરું પેપર પૂછાઈ જાય તો તમારે 5-6 માર્ક સુધી કવર કરો. પ્રોબ્લેમ ક્યાં આવે ખબર છે, પેપર બધા માટે અઘરું હોય છે, આપણે બધા 10-10 ટીક કરીને આવી છે, 10માંથી આપણા 5 ખોટા પડે, એટલે 5 ખોટા પડ્યા એટલે તમારા માર્ક કેટલા ગયા તમે વિચાર કરો. 4-1 માર્ક ગયો એટલે તમારો 1.25 માર્ક લઈને ગયો, એટલે તમારા ઓલા 5 સાચા પડ્યા એમાંથી 1.25 માર્ક ગયા, તો તમે ખરેખર કેટલા માર્ક આવ્યા, તમે 3.75 માર્ક આવ્યા કોમ્પ્યુટરમાંથી. પણ તમે ઓલા 5 જે તમને આવડતા જ નથી એ તમે કહી રહ્યા ના હોત તો તમને 5 માર્ક તો મળત. સમજણ, નેગેટિવ માર્કિંગથી આપણે બચવાનું છે, તો નેગેટિવ માર્કિંગથી બચવા માટે આપણે ટીક કરવાનું ઓછું. ઇંગ્લિશમાં એવું જ કરે, 10-10 ટીક કરીને આવી જાય પછી એમાંથી 5 ક્વેશ્ચન ખોટા પડે, 3 ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન ખોટા પડે, 4 ક્વેશ્ચન ખોટા પડે 1 માર્ક ગયો એટલે 5 માર્ક આવ્યા. તો એના કરતાં જે નથી આવડતું એને ટીક કરવાનું જ નહીં. કોમ્પ્યુટરની અંદર પહેલાંથી જ કહી દઉં છું બરાબર કે જો તમને ન આવડતું એને મૂકી દેવાનું, એટલે જેને લીધે જે તમને આવડે છે ને એના માર્ક બચી જાય, એમાંથી 0.25 માઇનસ ન થાય. હવે કોમ્પ્યુટરની અંદર ખાસ ધ્યાન રાખો, કોમ્પ્યુટરની પેઢી તૈયાર કરી લો. કોમ્પ્યુટરની પેઢી બરાબર કે ભાઈ વેક્યુમ ટ્યુબ ક્યારે વપરાતી ને ક્યારે આપણે ટ્રાન્ઝિસ્ટર વપરાતા ને આઈસી શું છે, ત્યાર પછી બેઝિક કોમ્પ્યુટર છે, ઇનપુટ આઉટપુટ પ્રોસેસ છે, બરાબર, એના હાર્ડવેર છે, સોફ્ટવેર છે, હાર્ડવેરના નામ સોફ્ટવેરના નામ. ઓકે, કે ભાઈ નીચેનામાંથી કઈ, એમને એવો ક્વેશ્ચન પૂછવાનો નીચેનામાંથી કયું સોફ્ટવેર છે, કયું હાર્ડવેર છે, કે આનો વેબ બ્રાઉઝરનો પ્રકાર છે. મોસ્ટ ટાઈમ બી ફૂલ ફોર્મ છે, ફૂલ ફોર્મ બધા વ્યવસ્થિત રીતે પાકા કરી લો. શોર્ટકટ કી બધી પાકી કરી લો વ્યવસ્થિત રીતે, એકદમ શોર્ટકટ કીને 2-3 ફેરા આમ તમે પ્રેક્ટિસ કરી લો. કોમ્પ્યુટર તમારી પાસે હોય તો એ બધી શોર્ટકટ કીનો પ્રેક્ટિસ કરી લો, કારણ કે પ્રેક્ટિસ કરેલી હશે તો તમને પ્રોબ્લેમ નહીં આવે, તમને તો ફટાફટ મગજમાં રહી જશે. એક્સટેન્શન છે બરાબર, .doc, .xls, એક્સેલનું એક્સટેન્શન, એ બધા એક્સટેન્શન વ્યવસ્થિત રીતે પાકા કરી લો. તો એ તમે જો કોમ્પ્યુટરની અંદર હરેક સબ્જેક્ટની અંદર તમારે એવું ધ્યાન રાખવાનું છે કે આપણે કે 5-6 માર્ક સુધી ખેંચાઈ જાય તો આપણે બેસ્ટ છે, ને એમાં આપણું નેગેટિવ માર્કિંગ થવું ન જોઈએ ઇંગ્લિશને કોમ્પ્યુટરની અંદર. કોમ્પ્યુટર અઘરું પૂછાય છે મને ખબર જ છે, કે ઘણી વખત એ લોકો નેટવર્કમાંથી ક્યાંથી ક્વેશ્ચન, એને કયા પ્રકારનો એન્જિનિયર જોઈએ છે એ ખબર નથી પડતી, લેવા ક્યાં ક્યાંથી કેવા ક્વેશ્ચન પૂછે, પણ એ પેપરનું લેવલ અઘરું કરવા માટે એ પૂછે છે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ હવે કોમ્પ્યુટરમાં આપણા માર્ક્સ ન જાય હોય તો આપણે જે નથી આવડતા એને મૂકી જ દઈએ, એટલે જે આવડે છે એમાંથી જ આપણા માર્ક્સ આપણા નેગેટિવ ન થાય. બરાબર, 5-6 માર્કનું તમારે કોમ્પ્યુટર અત્યારે જો પેપર સહેલું નીકળે તો 8-9 માર્ક સુધી ખેંચાઈ જશે. ન હોય કોમ્પ્યુટરના ક્વેશ્ચન સહેલા ના હોય તો તમારે 5 માર્ક સુધી ખેંચી શકો, 6 માર્ક સુધી ખેંચી શકો. બરાબર, કારણ કે તમને આઈડિયા છે કે આપણે 50-52 માર્ક 55 માર્ક સુધી જો પહોંચી જઈએ તો આપણે સિલેક્શન થઈ શકે છે. ગયા વર્ષે એક્ઝામ આપી હતી, લોકો સિલેક્ટ નથી એટલે પાછી એક્ઝામ આપી છે. બરાબર, આ 3 ટોપિક એકદમ વ્યવસ્થિત રીતે તમે 10-10 આપણે 10 દિવસ સુધી વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે. ત્યાર પછી હવે જે વાત કહી જીકેની, બરાબર, તો જીકે છે એ દરિયો છે, એમાં આપણે ક્યાંથી કેટલું શું પૂછાય કાંઈ ખબર જ હોતી નથી. જો તમારી પાસે ટાઈમ હોય બીજા, કારણ કે હજી ટેકનિકલ એ કરવાનું છે, નોન ટેકનિકલમાં આ બધા એ કરવાના છે. બરાબર, જો તમારી પાસે ટાઈમ હોય તો તમે સ્ટેટિક જીકે કરી શકો છો. બરાબર, ગુજરાતમાં પ્રથમ પુરુષ, પ્રથમ મહિલા, મોટું ગુજરાતમાં સૌથી મોટું, પછી જેવી રીતના ભારતમાં. બરાબર, ત્યાર પછી કોઈ પણ અત્યારે કરંટ અફેર્સની કોઈ ઘટના હોય તો કરંટ અફેર્સની 10 દિવસની અંદર કોઈ પણ ઘટના હોય તો એ ઘટના વિશે તમે થોડું ઘણું જોઈ શકો, નવા વર્ષની આસપાસમાં કોઈ પણ ઘટના. બરાબર, તો એ બધી ઘટના છે. ફિફા વર્લ્ડ કપ છે તો ફિફા વર્લ્ડ કપ કોણ જીતું, ક્યાં રમાણું, તો એવા બધા ક્વેશ્ચન કરી લ્યો વ્યવસ્થિત રીતે, તો તમને એમાંથી કંઈક જો પૂછાઈ જાય તો આવડી જાય. બરાબર, બાકી તમે ઇતિહાસ વાંચશો, ભૂગોળ વાંચશો, સંસ્કૃતિ વાંચશો તો કેટલું કરવા જશો એ કાંઈ આઈડિયા રહે, તો ક્યાંથી કેટલું પૂછાય એ કાંઈ ખબર હોતી નથી. બરાબર, બેઝિક સ્ટેટિક જીકે જેવું તમારાથી થાય, જેમ કે આ એરપોર્ટ ક્યાં આવેલું છે, પછી આપણે એક ક્વેશ્ચન ફરજિયાત પૂછાય છે. બરાબર, અભયારણ્યના ક્વેશ્ચન, નેશનલ પાર્ક અભયારણ્યના ક્વેશ્ચન પૂછાય છે તો એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લો. કોઈ આપણે રાજ્યનું નૃત્ય પૂછાય છે તો આવા સ્ટેટિક જીકેના ક્વેશ્ચન તમે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લો જો તમારી પાસે ટાઈમ વધે તો. બાકી હું તો એમ કહું છું પહેલાં 3 આને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો. આમાં 30માંથી એવું ધાર્યો કે આપણે પાસે 30 છે તો 30માંથી 20ની માથે આવી જાય, 22-23 સુધી પહોંચી જાય તો બેસ્ટથી બેસ્ટ વસ્તુ છે.
બરાબર, જો તમે 40 માંથી એ તમે ગણતરી કરો ને, બરાબર 40 માંથી ઓવરઓલ ગણતરી કરો, 27 માર્ક સુધી ખેંચો ને, 25 માર્કે ગણતરી કરો ને, તોય તમે બેસ્ટ પોઝિશન ઉપર કવર કરો છો. કારણ કે ટેકનિકલમાંથી તમે જો 60 માંથી 30 માર્ક કવર કરો, તોય તમે કેટલા થયા? 55 માર્કનો રેકોર્ડ થયો. બરાબર, 25 આમાંથી 30 ઓમાંથી 55 માર્ક થયા. તો આ રીતના તમારે આગળ વધવાનું છે. બરાબર, નોન ટેકનિકલ પહેલાં એટલે જ કર્યું છે, ગયા વખતે પેપરમાં છોકરાઓ શું હતા, બધાય ટેકનિકલની તૈયારી કરી છે, નોન ટેકનિકલની તૈયારી નથી કરતા, માર ખાઈને આવે છે. એના કરતાં સીધી જ વસ્તુ છે, પહેલાં અત્યારથી જ હું પહેલે જ પહેલાં જ ટોપિક એ કીધું કે ભાઈ અત્યારે નોન ટેકનિકલ ઉપર પહેલાં ફોકસ કરો આ 10 દિવસની અંદર. આમાંથી તમે 40માંથી ભલે 27, 28, 29 માર્ક ખેંચી શકો તો બેસ્ટથી બેસ્ટ વસ્તુ છે. ઓકે, હવે આપણે વાત કરીએ ટેકનિકલની. ટેકનિકલ સબ્જેક્ટની અંદર કેટલા માર્કનું પૂછાય છે? તો કે 60 માર્ક્સનું પૂછાય છે. બરાબર, આપણને ખબર છે 40 માર્કનું ટેકનિક નોન ટેકનિકલ, 60 માર્કનું ટેકનિકલ, 100 માર્કનું પેપર બને છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે. બરાબર, સૌથી પહેલાં તો કે જો પેપર એનાલિસિસનો વિડીયો બનાવ્યો છે એમાં તમે જોઈ લેજો. બરાબર, બેઝિક ઇલેક્ટ્રિકલ બેઝિક ઇલેક્ટ્રિકલ 8, 9 માર્ક, 10 માર્કનું પૂછાય છે. બરાબર, એની અંદર તમે જુઓ તો કે ગયા વર્ષે આપણે જે છે સિમેટ્રિકલની કન્ડિશન પૂછાયેલી હતી. બરાબર, સિમેટ્રિકલ ને રેસિપ્રોસિટીની, ટુ પોર્ટ નેટવર્કમાંથી સિમેટ્રિકલ રેસિપ્રોસિટીની કન્ડિશન પૂછાયેલી હતી, એનો શોર્ટ્સ બનાવેલો છે, એક વખત જોઈ લેવા. ખાસ બે શોર્ટ બનાવેલા છે, આઈએમપી શોર્ટ્સની પ્લેલિસ્ટમાં હશે, ત્યાંથી તમારે વ્યવસ્થિત રીતે શોર્ટ્સ જોઈ લેવા. એટલે તમને શું છે, જે આઈએમપી આઈએમપી ટોપિક છે એ બધા વ્યવસ્થિત રીતે પ્રિપેર થઈ જાય. બરાબર, ત્યાર પછી નોડલ એનાલિસિસ, મેશ એનાલિસિસ છે, બેઝિક બેઝિક ક્વેશ્ચન એ પૂછાય છે, રેઝોનન્સમાંથી પૂછાયેલા છે, તો એવા બધા ટોપિક બેઝિક ઇલેક્ટ્રિકલ તમારું તૈયાર હશે તો એને તમારે રિવિઝન કરવાનું છે. બરાબર, સૌથી પહેલું બેઝિક ઇલેક્ટ્રિકલને કવર કરો. ત્યાર પછી બીજા નંબરનું જે વધારે જે સૌથી વધારે પૂછાણ હતા ને, એ ઇલેક્ટ્રિકલ મશીન, ઇલેક્ટ્રિકલ મશીન. બરાબર, ઇલેક્ટ્રિકલ મશીનની અંદર તમારે જોવાની વસ્તુ એ છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ મશીનની અંદર સ્લીપમાંથી દાખલા પૂછાણા હતા. બરાબર, ટ્રાન્સફોર્મરમાંથી દાખલા પૂછાણા, એક કે બે જેવા ક્વેશ્ચન એવા હતા જે અઘરા હતા. બરાબર, 11 માર્કથી 12 માર્કનું ઇલેક્ટ્રિકલ મશીન પૂછાણું હતું, ગઈ વખતના પેપર એનાલિસિસ તમે જોઈ લેજો. બરાબર, તો એમાં તમે એક કે બે ક્વેશ્ચન એવા માની શકીએ કે અઘરા હતા, બાકી સેલામાં સેલું પેપર હતું. બરાબર, મતલબ ઇલેક્ટ્રિકલ મશીન સેલું હતું. ઓકે, ત્રીજા નંબરનું છે પાવર સિસ્ટમ. પાવર સિસ્ટમની અંદર તમે જુઓ તો કે એક કે બે ક્વેશ્ચન પૂછાયા હતા કેમાંથી, તો કે આપણા જનરેશનમાંથી. બરાબર, ત્યાર પછી ઇકોનોમિક ઓફ પાવર જનરેશન, એટલે કે આપણે લોડ ફેક્ટર છે, ડિમાન્ડ ફેક્ટર છે, ડાયવર્સિટી ફેક્ટર છે, એના સૂત્ર પાકા કરો, એમાંથી એકાદો દાખલો આવી જાય છે. બરાબર, ખાસ યાદ રાખજો સ્કિન ઇફેક્ટ, પ્રોક્સિમિટી ઇફેક્ટ, પછી કોરોના ઇફેક્ટ, બરાબર, અને ફરાન્ટ ઇફેક્ટ, આ ચારમાંથી ક્વેશ્ચન હોય છે, હોય છે ને હોય છે. આ ચાર ઇફેક્ટ છે, સ્કિન ઇફેક્ટ, ફરાન્ટ ઇફેક્ટ, પ્રોક્સિમિટી ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ. આમાંથી આને અસર કરતા પરિબળો, બધી ઇફેક્ટને અસર કરતા પરિબળો કઈ રીતના થાય છે, એમાંથી બનતા ક્વેશ્ચન અથવા દાખલા કંઈક ને કંઈક એમાંથી પૂછી લેતા હોય છે. તો આ ચાર અસરો તમને ખાસ આવડતી હોવી જોઈએ પાવર સિસ્ટમની અંદરથી. બરાબર, સેમ એઝ ઇટ ઇઝ તમે મશીનની અંદરથી જુઓ તો મશીનની અંદરથી લોસમાંથી ક્વેશ્ચન પૂછે છે, લોસીસમાંથી, એફિશિયન્સીમાંથી ક્વેશ્ચન પૂછે છે. બરાબર, ત્યાર પછી આપણે તમે જુઓ ટ્રાન્સફોર્મરના કોપર લોસમાંથી ક્વેશ્ચન પૂછે છે, મશીનની સ્લીપમાંથી ક્વેશ્ચન પૂછે છે, પાવર ફેક્ટરના ક્વેશ્ચન પૂછે છે. તો આવા બધા બેઝિક બેઝિક તમે જે છે એ બધું વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો. ઓકે, હજી તમારી પાસે આમ જો કે તમે તૈયારી પહેલાંય કરેલી છે એટલે એ તૈયારીને તમારે રિવિઝન જ કરવાનું છે. બરાબર, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. ત્યાર પછી પાવર સિસ્ટમની અંદર તમે આગળ વધો તો સ્વિચ ગિયર પ્રોટેક્શનની અંદર છે, તો સ્વિચ ગિયર પ્રોટેક્શનની અંદર રિલેના ક્વેશ્ચન છે, મોર રિલે ક્યાં વપરાય છે. બરાબર, ત્યાર પછી આપણે ઇમ્પિડન્સ રિલે ક્યાં વપરાય છે, એડમિટન્સ રિલે ક્યાં વપરાય છે, બધાને એકદમ વ્યવસ્થિત રીતે પ્રિપેર તૈયાર કરવાનું છે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ ચોથા નંબરનો સબ્જેક્ટ જે છે મેઝરમેન્ટ. ત્રણથી ચાર માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું? 3-4 માર્કનું. પણ તમે અમુક ક્વેશ્ચન, અમુક એરિયા પાકા કરી લ્યો ને તો એમાંથી મેઝરમેન્ટ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય. પાવર મેઝરમેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એ પાવર મેઝરમેન્ટ તમે બેઝિક ઇલેક્ટ્રિકલમાં લઈ લો તોય હાલે. બરાબર, પાવર મેઝરમેન્ટમાંથી પછી બ્રિજ. બરાબર, બ્રિજનો તમને આકૃતિ દોરેલી હતી ને એમાંથી કીધું હતું કે આમાંથી કયો બ્રિજનો આપણે ઇક્વિવેલન્ટ, કોઈ વસ્તુ ફાઇન કરવા માટે ઇક્વિવેલન્ટ શું થશે એવો ક્વેશ્ચન પૂછાયેલો હતો. બરાબર, તો બ્રિજને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લો. મેક્સવેલ બ્રિજ છે, વેન બ્રિજ છે, બરાબર, ઇન્ડક્ટન્સ બ્રિજ છે, મતલબ કે ઇન્ડક્ટન્સ માપવા માટે આપણે બધાય બ્રિજ છે, શેરિંગ બ્રિજ છે, ત્યાર પછી આપણે કેલ્વિન બ્રિજ છે, વિસ્ટર્ન બ્રિજ છે, આ બધા બ્રિજ એક વખત તૈયાર વ્યવસ્થિત રીતે કરી લ્યો. બરાબર, રોજનો એક એક બ્રિજ કરો તો એ 10 દિવસમાં આરામથી થઈ જાય. એટલે તો તમને અહીંથી 3-4 માર્કમાંથી એમ સમજો કે 2 માર્ક તો આવી શકે. બરાબર, પાવર મેઝરમેન્ટ, ભાઈ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ભાઈ, બરાબર, મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટોર્કમાંથી ક્વેશ્ચન પૂછી લઈ છે, પછી ડિજિટલ
ગઈ વખતે તમે જુઓ તો ડિજિટલ વધારે પૂછાણું હતું, બરાબર, ડિજિટલ વધારે પૂછાણું હતું. તો ડિજિટલમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ બાઇનરી ટુ ઓપ્ટલ, બરાબર, બાઇનરી ટુ હેક્સાડેસિમલ આવું કરજો, વન્સ કોમ્પ્લિમેન્ટ ટુસ કોમ્પ્લિમેન્ટ કરી લ્યો, એ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લ્યો, એન્ડ ગેટ, ઓર ગેટ, નોર ગેટ, બરાબર, આવા બધા ક્વેશ્ચન પૂછાય છે. ક્યારેક ફ્લિપફ્લોપમાંથી એક બે ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો એ બધું પછી આપણે એન્કોડર, ડીકોડર, એ બધા ક્વેશ્ચન તમારે થોડાક કરવા જોશે, બરાબર. કારણ કે આ તમારે 3-4 માર્કનું પૂછાય છે, ગયા વખતે આપણે 7-8 માર્કનું પૂછી લીધું હતું ડિજિટલ. તો વ્યવસ્થિત રીતે તમારે કરવાનું થશે. 10 દિવસની અંદર તમે ડેઇલીની જો અડધી અડધી કલાકે ડિજિટલને આપો ને તો તમારે 4 માર્ક માર્કનું થઈ જાય. અને એવું કાંઈ ફરજિયાત નથી કે ગઈ વખતે જેવા પેપર પૂછાણા છે એવા જ બધા સિક્વન્સમાં આવે, બરાબર. એટલે એમાં કાંઈ નથી, વ્યવસ્થિત છે. તમારા સબ્જેક્ટ વ્યવસ્થિત રીતે પ્રિપેર હોવા જોઈએ. જો તમે વ્યવસ્થિત રીતે પ્રિપેર થઈ કરેલા હશે સબ્જેક્ટ, તો તમે એમાંથી ક્વેશ્ચન પૂછાણો તો તમને કાંઈ વાંધો નથી. અને પેપરની અંદર તમારે ગભરાઈને જ જવાનું. અઘરું કોઈ પેપર આવે ને તો તમારે સામે તમને જે આવડે છે ને એ ક્વેશ્ચન ગોતવાના છે કે ભાઈ મને મશીન આવડે છે, મશીનનો ક્વેશ્ચન કયો છે, પાવર સિસ્ટમનો ક્વેશ્ચન કયો છે, મેજરમેન્ટનો કયો છે, એના લોકો આવ્યો એને મૂકો સાઈડમાં, એને રિવ્યૂમાં નાખી દો. કંટ્રોલ સિસ્ટમનો ક્વેશ્ચન આવ્યો એને રિવ્યૂમાં નાખો આપણે, બરાબર. ત્યાર પછી આપણે બીજા કોઈ પણ સબ્જેક્ટનો ક્વેશ્ચન આવ્યો તો એને રિવ્યૂમાં નાખો. માઇક્રો પ્રોસેસરનો આવ્યો છે તો એને રિવ્યૂમાં નાખો, બરાબર. તો તમને ફાયદો થશે. બાકી તમે ક્વેશ્ચન સૌથી પહેલો તમે પેપર ઇંગ્લિશ આપણે ટેકનિકલનું ઓપન કર્યું ને એમાં તમને સૌથી પહેલો જ ક્વેશ્ચન માઇક્રો પ્રોસેસરનો આવી ગયો અને તમે નથી આવડતો, તમે પહેલો ક્વેશ્ચન ટીક કરી દીધો તમે, બરાબર, તો તમે ગભરાઈ ગયા કે ભાઈ હાલો એને ટીક કા પછી એમણે અઠે ગઠે ટીક કરી દીધો, એટલે તમે નાપાસ થવા તરફ એક પગલું આગળ વધારી દીધું. એના કરતાં સૌથી પહેલાં આપણને જે આવડે છે ને એ ક્વેશ્ચન ગોતો. મને બેઝિક ઇલેક્ટ્રિકલ આવડે છે, મને મશીન આવડે છે, મને મેઝરમેન્ટ આવડે છે, મને પાવર સિસ્ટમ આવડે છે, તો એના ક્વેશ્ચન ક્યાં છે પહેલાં એ ગોતો. બાકી બધા ક્વેશ્ચન છે ને ઓલા રિવ્યૂ ઓપ્શનની અંદર રિવ્યૂમાં નાખતા જાઓ કે આ મશીનનો ક્વેશ્ચન નથી, આ પાવર સિસ્ટમનો નથી, આ આનો નથી, તો એ રિવ્યૂમાં નાખો. એનાથી શું થાય કે ભાઈ તમને આઈડિયા આવતો જાય કે ભાઈ મારે હવે મશીન થઈ ગયું, પાવર સિસ્ટમ થઈ ગયું, બેઝિક ઇલેક્ટ્રિકલ થઈ ગયું, આ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટના મારા ક્વેશ્ચન તો કવર થતા જાય છે, બરાબર. આ 5 મેઇન વિષય છે જેમાંથી 40 માર્ક સુધીનું પૂછાય છે, બરાબર. 40 માર્ક સુધીનું આ 5 વિષયમાંથી પૂછાય છે. તો સૌથી પહેલી તમારી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે આ 5 વિષયને હું પહેલાં તૈયાર કરું, ક્લિયર. ત્યાર પછી તમે જુઓ તો કે કંટ્રોલ સિસ્ટમ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે. કંટ્રોલ સિસ્ટમ કરતાં હું પ્રાયોરિટી પહેલાં પાવર ઇલેક્ટ્રોનિક્સને આપીશ, બરાબર. પહેલા નંબરની અહીંયા આપણે પ્રાયોરિટી 6 નંબરનું પાવર ઇલેક્ટ્રોનિક્સ. પછી કંટ્રોલ સિસ્ટમ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, પછી કંટ્રોલ સિસ્ટમ, બરાબર. એના પછી માઇક્રો પ્રોસેસર, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર. એ હું લખતો નથી અત્યારે. તમારે આ 5 સબ્જેક્ટ થઈ ગયા ત્યાં પછી પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ઉતરો, બરાબર. તો કે SCR કઈ રીતના વર્ક કરે છે, SCRની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, બરાબર. ત્યાર પછી જે બીજા અલગ અલગ ડિવાઇસ છે બધા જ ડિવાઇસને હું વ્યવસ્થિત રીતે તૈયાર કરો, ઓકે. ત્યાર પછી આપણે જેમ કે કન્વર્ટર શું કામ કરે છે, ઇન્વર્ટર શું કાર્ય કરે છે, રેક્ટિફાયર કઈ રીતના વર્ક કરે છે, કેટલા પ્રકારના રેક્ટિફાયર છે, એ બધું વ્યવસ્થિત રીતે થોડુંક તૈયાર થઈ શકે તો સારામાં સારું. નકર પહેલા આ મેઇન 5, પછી આમાંથી જે બેઝિક ક્વેશ્ચન છે એ બધા વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો. સેમ એઝ ઇટ ઇઝ કંટ્રોલ સિસ્ટમ. તમે ડિપ્લોમાના વિદ્યાર્થી હોય તો તમને નહીં આવડતું હોય, બરાબર, તો ખાલી ઓપન લૂપ, ક્લોઝ લૂપના એવા બધા ક્વેશ્ચન થતા હોય તો કરો, બરાબર. એક બે મેં વિડીયો બનાવેલા છે જે RH ક્રાઇટેરિયામાંથી દાખલો કઈ રીતના ગણો, તો એવો જો ક્વેશ્ચન પૂછાઈ જાય તો એ તમારા માટે ફાયદાકારક છે, તો એ વિડીયો જોઈ લેજો. શક્ય હોય તો પાછો એકાદ બે એવા વિડીયો બનાવી દઈશ કે ભાઈ આવા આવા ક્વેશ્ચન તમે પ્રિપેર કરો તો કંટ્રોલ સિસ્ટમમાં 1-2 માર્ક તમને આવી જાય. કારણ કે કંટ્રોલ સિસ્ટમ 3-4 માર્કનું પૂછે કે 3 માર્ક 4 માર્ક, બરાબર. તો એ પ્રમાણે તમારે છે ને તૈયારી કરવાની છે. મેઇન તમારે ટાર્ગેટ એ કરવાનું છે સૌથી પહેલા નંબરનું ભાઈ આ 40 માર્કનું છે, 40 માર્કનું, 35-40 માર્ક આપણે ગણીને હારીએ, બરાબર. તો આમાંથી આપણને મેક્સિમમ તમારા માર્ક્સ કવર થવા જોઈએ. બાકીના જે 20 માર્કનું છે જેમાંથી કંટ્રોલ, એનાલોગ, બરાબર, ત્યાર પછી આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, માઇક્રો પ્રોસેસર છે, આ અમુક મટીરિયલ સબ્જેક્ટમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે ને, તો એ આપણને હેરાન કરવા માટે હોય છે, નેગેટિવ લઈ જવા, નેગેટિવ તરફ માર્કિંગ તરફ લઈ જવા માટેના હોય છે. તો એને તમારે મૂકવાના છે, ખાસ ધ્યાન રાખ. નથી આવડતું તો મૂકી જ દેવાનું, ઓકે. તો આ 10 દિવસમાં જો વ્યવસ્થિત રીતે તમારે તૈયારી કરવી હોય, લડવું હોય, તો તમારે ડેઇલી વ્યવસ્થિત રીતે 6-8 કલાક મહેનત કરવી જોઈએ. એનાથી વધારે થાય તો વધારે, કારણ કે એક્ઝામ આવવાની બધાને ખબર હતી કે ભાઈ ગમે ત્યારે આવી શકતી હતી, બરાબર. તમે તૈયારી, કેટલાય બધા લોકો અત્યારે સૂઈ ગયા હતા કે ભાઈ આપણે આરામથી કરશું જ્યારે ડેટ આવશે ત્યારે. હવે આવી ગઈ છે, 10 દિવસ પડ્યા છે, લડી લેવું હોય, ખરેખર મહેનત કરવી હોય તો કરી લ્યો, કારણ કે 85 જગ્યા છે. જો તમે નહીં કરો તો પાછી કદાચ લોકો સિલેક્ટ નહીં થાય, પાછી હમણાં 3-4 મહિનામાં પાછી ભરતી બહાર આવશે. હંમેશા ક્યાંક સુધી ઘડી 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 આપણે આમાં લઈ રહ્યા રાખશું, તૈયારી કરી રહ્યા રાખશું, બરાબર. એના કરતાં વ્યવસ્થિત રીતે 10 દિવસ મહેનત કરો,
શાંતિથી કાંઈ નથી, 55 માર્કની છે. થોડુંક ટાર્ગેટેડ વર્ક કરો, ટાર્ગેટેડ વર્ક કરો. તમે જે કર્યું છે ને એને જ રિવિઝન કરો ને એના ઉપર ટાર્ગેટ કરીને આગળ વધો. હવે તમે જુઓ મને ક્યાં વાંધો આવે છે, ટેસ્ટ આપો. ટેસ્ટ ટુ આ બનાવેલી છે આટલી બધી, બરાબર. તો એ ટેસ્ટ કઈ રીતના તમને ફાયદો કરી શકે છે? આ સબ્જેક્ટની મેં ટેસ્ટ આપી, મને આટલા માર્ક આવ્યા, હવે આમાં નથી આવડતું, બરાબર. તો હવે આમાં કેમ કે ક્વેશ્ચન નથી આવેલા, એ ક્વેશ્ચનના ટોપિક વાંચી લ્યો, ઓકે, તો તમને ફાયદો થશે, બરાબર. બાકી નકર પછી શું થશે? કાંઈ નથી. હવે 10 દિવસ જઈ ગયા, 10 દિવસ ફૂલ મહેનત કરશે, ભાઈ મૂકી દેશે, હવે તૈયારી નથી. પછી એક્ઝામમાં સિલેક્શન નહીં થાય, તૈયારી નથી આવી, બરાબર. આપણી તૈયારી બરાબર નથી, કાંઈ એક્ઝામમાં અઘરું પેપર આવી ગયું. થોડીક તૈયારી ટાર્ગેટેડ કરવી પડશે, બરાબર. ટ્રાન્ઝિયન્ટ એકેડમીની તમે જુઓ તો કે રિવિઝન સિરીઝ છે, તમે રિવિઝન સિરીઝ મસ્ત છે, એકદમ વ્યવસ્થિત રીતે બધું રિવિઝન કરાવેલું છે. ત્યાર પછી તમે એક્ઝામ્પલ સિરીઝ છે, ત્યાર પછી એમસીક્યુ સિરીઝ છે, એમસીક્યુ સિરીઝ જોઈ શકો છો. દાખલા 200 દાખલાની જે પીડીએફ બુક બનાવી હતી એના સોલ્યુશન બનાવ્યું છે, એ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. તો ટ્રાન્ઝિયન્ટ એકેડમીના બધા જ વિડીયો તમને ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એમ છે. તમને એમ લાગે કે મારે આ વિડીયો જોવા છે, મારા વિડીયો જો, બીજી કોઈ યુટ્યુબ ચેનલ છે જે સારું ભણાવે છે તો એના વિડીયો જુઓ, તો એમાંથી તમને ઘણો બધો ફાયદો થશે, ઓકે. બાકી તમારા ઉપર છે, આ 10 દિવસમાં જો તમે વ્યવસ્થિત રીતે મહેનત કરી લીધી તો બની શકે જિંદગી બદલાઈ શકે છે, નકર પછી પાછું હતું એ ને એ જ રહેવાનું છે, ઓકે. બાકી કાંઈ પણ વધારે ક્વેશ્ચન હોય, તમને કાંઈ ન સમજાતું હોય તો તમે પર્સનલમાં મેસેજ કરી શકો છો અથવા કમેન્ટ કરી શકો છો, ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ.